दिवस में तमे लग्न तो कैंसल करावी देशो, एना पछी शुं? हा ऋषभ, लग्न कैंसल थई गया पछी शुं? दीदी, एक वार लग्न कैंसल तो थवा दो, पछी मारे जे करवू हशे हुं करीश। હું આલિયા સાથે લગ્ન કરીશ। મામા, તમે આ લોકો સાથે આ રીતે વાત કેમ કરી? ચિંતન તો આ લોકોને ઓળખે છે। બ્લેકમેલ કરી અને પૈસા પડાવવાનો ધંધો છે આ લોકો। આવા લોકોને કેવી રીતે સીધા કરવા એ બહુ સારી રીતે જાણો છો। ચિંતન, આનંદ શાંત સ્વભાવનો છે, પણ જ્યારે વાત પરિવારની આવે ત્યારે શાંત નથી બેસતો। ચિંતન, તેજી ભાઈનો શાંત સ્વભાવ જોયો છે, એમનો ગુસ્સો નથી જોયો। પણ એનલમેન્ટથી લગ્ન થયા હોય તો આ લોકોને છૂટા પાડવા? સાંભળી લીધું ઋષભ, હજી તારે આ લોકોને મદદ કરવી છે? દીદી, હું વાત કરું છું ને, હવે વાત કરવાનું શું બાકી રહી ગયું છે? હવે તું નહીં, હું વાત કરીશ, ને હું આ લોકો પાસેથી આપણા પૈસા વસૂલ કરીને જ રહીશ। અમારી પાસેથી શું કામ વસૂલ કરશો? તમારા ભાઈના લગ્નમાં કોઈ બીજો આવીને મંગળસૂત્ર પહેરાવી ગયું, એમાં અમારું શું વાંક? કેમ, મંગળસૂત્ર તો તમારી દીકરીના ગળામાં જ પહેરાવ્યું છે ને, તમારો એની સાથે કોઈ સંબંધ નથી? દીદી, વાત ક્યાંથી ક્યાં જઈ રહી છે? હું તમને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ અત્યારે પૈસાની વાત નહીં કરો, મને વાત કરવા દો। આંટી, હું તમારું દુઃખ સમજુ છું, તમારા મન પર અત્યારે શું વીતી રહી છે એ હું બહુ સારી રીતે જાણું છું। તમને અત્યારે શેની ચિંતા સતાવી રહી છે એ પણ મને ખબર છે। ના થવાનું થઈ ગયું, લગ્ન મારી સાથે થવાના હતા અને કોઈક બીજું આવીને આલિયાને મંગળસૂત્ર પહેરાવી ગયું। હવે એ વ્યક્તિ સાથે છૂટાછેડા લઈને મારી સાથે લગ્ન કરાવશો તો લોકો શું કહેશે, સમાજ શું કહેશે, એ ચિંતા સતાવી રહી છે ને તમને? પણ આંટી, તમે જુઓ, લોકો તો અત્યારે પણ વાતો કરી રહ્યા છે અને પછી પણ વાતો કરશે, પણ તમે કોનો વિચારશો? તમે સમાજનો વિચારશો કે તમારી દીકરીનો વિચારશો? તમારી દીકરીનો જ વિચારશો ને, તો હું પણ એ જ વિચારી રહ્યો છું આંટી। હું આલિયા વિશે જ વિચાર કરી રહ્યો છું। ક્યાં જે કંઈ પણ થયું છે એમાં આલિયાનો કોઈ જ વાંક નથી, તો પછી આલિયા શું કામ દુઃખી થાય? આલિયા હંમેશા ખુશ રહેવી જોઈએ, અને એ શક્ય છે આંટી। હા, જો હું જે કહી રહ્યો છું એ આલિયા એક્સેપ્ટ કરી લેશે ને તો બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। ટ્રસ્ટ મી, મને વિશ્વાસ છે કે આલિયા મારી વાત માનશે। માનીશ ને આલિયા? શું માનવાનું છે આલિયા? તમારી વાત એકદમ સાચી છે,
એની તો પહેલેથી આદત છે લાસ્ટ મુમેન્ટ પર બધી જગ્યાએ વચ્ચે આવી જવા. આવા માણસને અહીંયા બોલાવવાની શી જરૂર હતી? એના કારણે તો આપણી આબરૂના ધજાગરા ઉડી રહ્યા છે. તમને તમારી આબરૂની બહુ પડી હોત ને તો તમે અમારા પૈસા આપી દીધા હોત. આ અહીંયા આવ્યો એના કારણે નહીં, તમારી દીકરીના કારણે તમારી આબરૂના ધજાગરા ઉડ્યા છે. એક મિનિટ, આ બધું શું ચાલી રહ્યું છે અને મને અહીંયા કેમ બોલાવ્યો છે અને આલિયાએ શું વાત માનવાની હતી? જો અરમાન, આજે કંઈ પણ થયું છે એ બધું ભૂલવા માટે તૈયાર છું અને આજે પ્રોબ્લેમ ક્રિએટ થયો છે ને એનું પણ સોલ્યુશન આવી શકે એમ છે. પણ તારે સમજીને સપોર્ટ કરવાનો છે બસ. ઋષભ, મને તારી કોઈ પણ ગેમનો ભાગ નથી બનવું. એટલે જે પણ હોય મને સીધે સીધું જણાવી દે. અરમાન, સીધે સીધું જ કહી રહ્યો છું, જો તું કોઓપરેટ કરીશ ને તો બધું જ સરખું થઈ જશે. ઋષભ, એક બાજુ તું આલિયાને કંઈક માનવાનું કહી રહ્યો છે અને બીજી બાજુ મને કોઓપરેટ કરવાનું કહી રહ્યો છે. આ બધી વાતથી કેવી રીતે પ્રોબ્લેમના સોલ્યુશન આવશે? હા, એ વાત તને વકીલ સાહેબ સમજાવશે. તમે તો કહેતા હતા કે થોડુંક બોલજો એમાં ડરી જશે, પણ એ માણસે તો અમને જ ડરાવી દીધા. તમે બધા સાવ નકામા છો. મેં તમને શું કીધું હતું કે એનાથી ડરવાની કોઈ જરૂર નથી, પણ તમે એને જરાક ચીમકી આપી અને તમે બધા ડરીને ત્યાંથી નીકળી ગયા. તો બીજું શું કરીએ? એ માણસ પાસે અમારી બધી જ જાણકારી હતી. એ સમયે અમને ત્યાંથી ઊભા થઈને નીકળી જવામાં સમજદારી લાગી. તમે એ બધું છોડો, અમને એમ કહો કે તમે પૈસા ક્યારે આપો છો? જુઓ, જે કામ કરવાનું હતું એ તો તમે લોકોએ કર્યું નથી અને કામ થયું નથી તો પૈસા છે ના. હે, ફોન મૂક. હલો હલો, આ માણસ તો પૈસા પાણી ના કાઢે છે. જો આમાં તમારે કઈ કરવાનું નથી, આલિયાએ ફક્ત સાઇન કરવાની છે એટલે બે દિવસમાં બધું જ કમ્પ્લીટ થઈ જશે. તમને તો માત્ર ઇન્ફોર્મ કરવા માટે. એક મિનિટ, આને ઇન્ફોર્મ કરવાની કે આની પરમિશન લેવાની કોઈ જરૂર નથી. પ્રશ્ન પરમિશનનો નથી, આ તો પ્રોસિજર વખતે ગુજરાતી દખલંદાજી ના કરે ને એટલા માટે આપણે એમને અહીં બોલાવે. જો એ દખલ અંદાજી કરવાનો પ્રયત્ન કરે તો એની સાથે કઈ રીતના વર્તવું એ મને બહુ જ સારી રીતના આવડે છે. ઋષિ પ્લીઝ, મારે બધું શાંતિથી પતાવવું છે. અને ફક્ત બે દિવસની જ વાત છે, વકીલ સાહેબ કહેશે એમ આપણે પ્રોસિજર કરીશું ને તો બે દિવસમાં આલિયા છૂટી થઈ જશે અને પછી જે કંઈ પણ થયું છે એને ખરાબ સપનું સમજીને ભૂલી જવાનું છે. ઓકે, વાહ ઋષભ વાહ, આપણો આટલો અપમાન થયું એ આપણે ભૂલી જવાનું? ઋષભ, હું તને છે ને બહુ સેન્સિબલ સમજતી હતી, પણ લાગે છે કે એ મારો ભ્રમ હતો. દીદી પ્લીઝ, હું તમને રિક્વેસ્ટ કરું છું કે હવે વચ્ચે નહીં બોલતા. તમે કંઈક બોલશો ને પછી હું કંઈક બોલીશ. દીદી, આપણે અહીંયા અંદરો અંદર ઝઘડો કરવા માટે નથી આવ્યા, પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા માટે આવ્યા છીએ.
જેથી આલિયા ફરીથી એની નોર્મલ લાઈફ જીવી શકે, ખુશ રહી શકે. ઓકે,